નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 12 સાયન્સ ના વિષય ગણિત પ્રકરણ નંબર 7 સંકલન વિશે. તો વિદ્યાર્થી મિત્રો, સંકલન માં આપણે લાસ્ટ માં સ્વાધ્યાય 7.2 વિશે વાત કરતા હતા, જેમાં લગભગ દાખલા ક્રમાંક 33 સુધી પૂર્ણ કરીને આજે ત્યાર પછી દાખલા ક્રમાંક 34 થી વાત કરશું, બરાબર? તો 34 માં દાખલા માં પણ આપણે સંકલન જ કરવાનું. રકમ આપણે આપી છે વર્ગમૂળમાં 10x ના છેદમાં sin x * cos x. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં આદેશ લેવો પડે, ધારવું પડે. તો ચાલો આમાં શું ધારીએ, તો એમનું વિકલન કરતા જે જવાબ આવે, જવાબ જેવું કોઈ પદ આ રકમમાં દેખાતું હોય. જો અહીંયા હું sin ધારું તો cos આવે, cos ધારું તો sin આવે, માઇનસ એમ રૂપમાં વિકલન. પરંતુ એવી રીતે ધારીએ તો આમાં જવાબ મળી શકતો નથી. તો આપણે 10 ધારીએ તો sec વર્ગ હોવું જોઈએ. જે વસ્તુ ધારીએ વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખજો, જે તમારે ધારવું હોય ને એનું વિકલન કરો ને એ પદ રકમ આવવું જોઈએ. જો 10 ધારો તો 10 નું વિકલન શું થાય? sec વર્ગ થાય. તમને ખ્યાલ હશે 10x નું વિકલન sec વર્ગ. જો 10x બરાબર ધારી લઉં તો રકમમાં sec વર્ગ x હોવું જોઈએ. ખ્યાલ પડે છે કે જે વસ્તુ તમે ધારો એનો વિકલન કરો જે જવાબ આવે ને એ sec ક્યાં હોવું જોઈએ? રકમમાં હોવું જોઈએ, બરાબર? આ sin ધારો તો sin નું વિકલન cos થાય છે, તો sin શા માટે નથી ધારતા? કારણ કે sin ધારતા આ રકમનો જવાબ મળી શકતો નથી, cos ધારતા મળી શકતો નથી. હવે એક ત્રીજું સ્ટેપ બચ્યું છે 10. 10 ધારવાથી મળે, tan ધારવાથી મળે કે ન મળે ખ્યાલ નથી આપણને, પણ tan ધારે તો sec વર્ગ x હોવું જોઈએ રકમ, પણ sec વર્ગ x નથી. તો sec વર્ગ x મેળવવું તો મળી જાય સાદુરૂપ આપતા. તો ચાલો પહેલા રકમ ને છે i બરાબર સંકલનમાં વર્ગમૂળમાં 10x ના છેદમાં sin x into cos x into dx આ રકમ લખી નાખું, રકમ લખી નાખું સંકલનમાં. હવે 10x મારે ધારવું છે તો sec વર્ગ x રકમમાં આવવું જોઈએ. તો અહીંયા 1 હોય ના છેદમાં cos, 1 ના છેદમાં cos એટલે શું થાય? 1 ના છેદમાં cos એટલે sec x, પણ મારે થોડી છે શું sec વર્ગ, તો છેદમાં cos વર્ગ હોવું જોઈએ. શું હોવું જોઈએ? cos વર્ગ. તો અહીંયા હું cos વર્ગ લઈ લો તો cos વડે ગુણવા પડે, આ cos વર્ગ બનાવો તો cos વડે ગુણવા પડે અને cos વડે ભાંગવા પડે. ખ્યાલ પડી ગયો? cos વડે ગુણો તો ભાંગો, આ નિયમ છે. તમે જેટલા વડે ગુણતા હોય એટલા વડે ભાંગી શકો, તો આ રકમ તેની એ જ મળી જાય. હવે વિદ્યાર્થી મિત્રો, સાદ રૂપ આપું છું, સંકલનમાં વર્ગમૂળમાં 10x ના છેદમાં sin ના છેદમાં cos એટલે 10x થઈ જાય, cos into cos એટલે cos વર્ગ x થઈ જાય. ઓકે, આ cos cos ઉડાડી કેમ ન જઈએ? ઉડાડો આ તો લાયકા હતા લાગા, શા માટે? કારણ કે આ બેનો ગુણાકાર કરો, આ બેનો ગુણાકાર cos વર્ગ થઈ ગયો, તો વધુ sin ના છેદમાં cos, sin ના છેદમાં cos એટલે 10 થઈ જાય. હવે વિદ્યાર્થી મિત્રો, 1 ના છેદમાં cos વર્ગ એટલે આમ થઈ જાય sec વર્ગ x. જો 1 ના છેદમાં cos એટલે sec થાય, તો 1 ના છેદમાં cos વર્ગ x હોય તો sec વર્ગ x થાય. તો ચાલો i બરાબર સંકલનમાં વર્ગમૂળમાં 10x ના છેદમાં 10x, આ 1 ના છેદમાં cos એટલે ઉપર આવી જાય sec વર્ગ x into dx. ઓકે, ખ્યાલ પડી ગયો? મે શા માટે આવા સ્વરૂપમાં કર્યું? કારણ કે હું કોઈ વસ્તુ ધારું તો એનો જવાબ જે વિકલન થતું હોય એ વિકલન મળું સ્ટેપ રકમમાં હોવું જોઈએ. હું 10 ધારું તો મારે વિકલન 10 નું શું થાય? sec વર્ગ. ક્યાં વિકલન બોલું છું કે સંકલન બોલું છું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 10 નું વિકલન શું થાય? sec વર્ગ. તો 10 હું ધારીશ તો sec વર્ગ રકમમાં હોવું જોઈએ, પણ sec વર્ગ રકમમાં હતું નહીં, તો sec વર્ગ બનાવવા માટે 1 ના છેદમાં cos નું sec થાય, 1 ના છેદમાં cos વર્ગ નું sec વર્ગ થાય, તો cos વડે ગુણ્યા ના cos વડે ભાગી દેતા, તો શું થઈ ગયું? cos વર્ગ. તો આપણને મળી ગયું sec વર્ગ, આ sin ના છેદમાં cos એટલે 10 થઈ ગયું. હવે હું 10 બરાબર t ધારી શકું, કારણ કે 10 બરાબર t ધારી ને તો એમનું વિકલન sec વર્ગ મળશે. ચાલો અહીંયા ધ્યાન રાખજો. હવે ઓકે, હવે સૂત્ર નોટ કરી નાખજો બધા. હવે આપણે અહીંયા 10x બરાબર t લેતા, ચાલો 10x
टी लेटर धारो के टेन एक्स बराबर टी लेटर टेन नो विकलन सो था है सेक वर्ग एक्स अन एक्स नो फरी थी डी एक्स टी नो डी टी था ख्याल पड़ी गयो हमें डी एक्स ने करता बनावो तो डी टी ना छेद मा सेक वर्ग एक्स मिलियो डी एक्स की कीमत अने टेन टी की कीमत रकम मा मुके आ सरल स्वरूप मा प्रमाणित स्वरूप मा फिर भी रकम आ छे चले मैं कीमत के संकलन मा वर्गमूल टी टी एटा सॉरी वर्गमूल मा 10x तो 10x बराबर शू छे टी એટલે વર્ગમૂળ માં t થઈ જાય 10x ની જગ્યાએ શું કરી તો મેં t into sec વર્ગ x ના છેદ માં 10x એટલે શું થાય 10x એટલે t થાય અને dx ની વેલ્યુ શું મળે dt ના છેદ માં sec વર્ગ x sec વર્ગ x sec વર્ગ x કેન્સલ હવે તમને ખ્યાલ પડી ગયો છે કે 10x બરાબર t ભાગ્યા તો રકમ માં sec વર્ગ શા માટે હોવું જોઈએ sec વર્ગ કેટલા માટે હોવું જોઈએ કારણ કે 10x નું વિકલન sec વર્ગ થાય જો sec વર્ગ ઉડાડવાના હોય એટલે જે પણ તમે ધારો t ની જગ્યાએ તેનું વિકલન જે થતું હોય તે રકમ માં હોવું જોઈએ એવી જ વસ્તુ ધારવાની કે જેનું વિકલન કરતા જવાબ આવે એ જવાબ જેવું સ્ટેપ એક રકમ માં દેખાતું રકમ માં ન દેખાતું હોય તો બનાવવું પડે ખ્યાલ પડી ગયો હવે વર્ગમૂળ t અને t આ t અને વર્ગમૂળ t કેન્સલ થાય એટલે વર્ગમૂળ t વધે કારણ કે t ની બે વખત વર્ગમૂળ t થઈ જાય એક વખત વર્ગમૂળ t ઉડી ગયો એક ના છેદ માં વર્ગમૂળ t તે અંશ માં જાય તો કેવું થઈ જાય કે સંકલન માં t ની 1 બાય 2 માઈનસ ઘાત બરાબર અથવા એક ના છેદ માં વર્ગમૂળ t નું કઈ ફોર્મ્યુલા છે ઓકે નાખી ચાલો વર્ગમૂળ t એટલે એક ના છેદ માં 2 ઘાત અંશ માં જાય તો માઈનસ એક ના છેદમાં બે ઘાત થઈ ગઈ આવું સ્વરૂપ પડ્યું હવે આપણે સંકલન કરી નાખીએ ચાલો તો સંકલન થાય માઇનસ વન બાય ટુ પ્લસ વન માઇનસ વન બાય ટુ પ્લસ વન વત્તા સી સંકલન તમને આવડે બે કા બે અને માઇનસ બે તો પેલા થઈ જાય વન બાય ટુ ટી ની વન બાય ટુ ઘાત અને છેદમાં વન બાય ટુ એટલે બે ક્યાં બે થાય પાછા અંશ આ એક ના છેદમાં બે છેદ તો છેદ અંશમાં ટુ છે અંશમાં આવી ગયા ટી વન બાય ટુ પ્લસ સી તો એમ નામ ટી ની વેલ્યુ t बराबर શું છે 10x તો વર્ગમૂળ માં 10x મૂકી દો 1/2 ઘાત એટલે વર્ગમૂળ લખી શકાય વત્તા c આ આપણો ફાઇનલ આન્સર આવી ઓકે વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હતું કે t શું ધારવો અને કેવી રીતે ધારવો તો મેં તમને સ્પષ્ટતા કહી દીધી કે t એવી વસ્તુ ધારવાની કે જેનો વિકલન કરતા જે સંખ્યા આપણે t ધારીએ એનું વિકલન આપણને રકમમાં દેખાવું જોઈએ તો અહીં 10 નું ધારું 10x બરાબર તો એનું વિકલન sec વર્ગ થાય sec વર્ગ હતું નહીં તો sec વર્ગ બના દે કેવી રીતે તો એ cos વર્ગ કરી cos વડે ગુણન cos વડે ભાગી એટલે cos વર્ગ એક ના છેદ માં cos વર્ગ એટલે શું થઈ જાય sec વર્ગ હવે 10x બરાબર હું t ધારી શકું કારણ કે 10 નું વિકલન sec વર્ગ થાય છે એટલા માટે ખ્યાલ પડી ગયો આ દાખલા ક્રમાંક 34 કમ્પ્લીટ મેઇન વસ્તુ આ ફોર્મ્યુલા છે બરાબર આ સૂત્ર છે અને આ વિકલન છે પેલું વિકલન છે આ બે સૂત્રો છે સૂત્ર વિકલન સંકલન આ ત્રણે વસ્તુ જુદી જુદી છે ખ્યાલ પડી ગયો ચલો જોઈ લો હવે આપણે જોઈએ દાખલા ક્રમાંક 35 ચાલો ત્યારે દાખલા ક્રમાંક 35 ની રકમ લખતા દાખલા ક્રમાંક 35 ની રકમ અહીં આપેલી છે કે
1 प्लस log x નો વર્ગ ના છેદમાં x ના છેદમાં x ઓકે વિદ્યાર્થી મિત્રો આ રકમ આપેલી છે અંશ મળ્યો પહેલા હું સંકલનમાં લખી નાખું કે i બરાબર સંકલનમાં 1 प्लस log x કૌંસ ઉપર વર્ગ ના છેદમાં x into dx હવે વિદ્યાર્થી મિત્રો t ધારો પડે તો શું એવી વસ્તુ ધારો કે જેનો જવાબ જેનું વિકલન પ્રથમ આ દેખાય જો 1 प्लस log x बराबर t ધારો તો શું થાય છે 1 प्लस log x बराबर t ધારો તો ચાલો વિકલન કરીએ તો f નું વિકલન 0 log x નું 1 upon x into dx અને t નું dt ઓકે જો log x નું આયો 1 तो 1 upon x रकम आ देखे चलो यहां पे तो 1 upon x देखा ना तो के हा देखाय छे तो 1 plus log x बराबर t लो तो 1 plus log x को विकलन 1 upon x થાય જેનો વિકલન કરીએ એવું સ્ટેપ આપણે રકમ માં દેખાતું હોય તો આ વસ્તુ આપણે ધારી શકાય બરાબર જેનો વિકલન કરતા જે જવાબ મળે એ જવાબ રકમ માં આવી જાય તો આ ધારેલું છે સત્ય ધારેલું છે આપણે ચાલો તો આપણે છે અહીંયા આ 1 plus log x બરાબર t ધારી શકાય આ સ્ટેપને તમને સમજાવવા માટે લખ્યા હતા કે ભાઈ શા માટે આ t ધારીએ તો સરળ પડે ખ્યાલ પડી ગયો ચાલો ધારો કે 1 plus log x बराबर t लेता અને આપણે t લઈએ અને વિકલન કરીએ x નું વિકલન 0 થાય log x નું 1 upon x into dx અને t નું dt હવે dx ને કરતા બનાવો તો x અહીંયા ગુણાકારમાં આવે એટલે x into dt ઓકે વિદ્યાર્થી મિત્રો આ ધારેલી કિંમત અને આ dx આ બંને વેક્ટર રકમમાં મૂકીને સાદું રૂપ આપો ચાલો સંકલનમાં 1 plus log x કૌંસ ઉપર વર્ગના છેદમાં x dx આપેલું છે કિંમતો મૂકીએ બરાબર 1 plus log x એટલે t છે તો 1 plus log x નો વર્ગ હોય તો t વર્ગ થઈ જાય t વર્ગના છેદમાં x dx ની વેલ્યુ x dt x dt x એક્સટેન્સ લે t વર્ગ વધ્યો સંકલનમાં t વર્ગ dt હવે સંકલન કરી નાખો તો શું થઈ જાય સંકલન કરીએ તો t वर्ग નો ઉપર એક ઘાત પ્લસ માં અને આખી ઘાત છેદમાં વત્તા c t ની 3 ઘાત ના છેદમાં 3 વત્તા c t ની કિંમત ચલો t બરાબર શું છે 1 plus log x તો 1 plus log x t ની કિંમત 1 plus log x ની 3 ઘાત અને 3 ઘાત આપેલી ના છેદમાં 3 વત્તા c આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો ઓકે વિદ્યાર્થી મિત્રો કૌંસમાં 1 plus log x નો ઘન આખાના છેદમાં 3 વત્તા c ફરી એકવાર તમને આ વસ્તુ સમજાવું ધારો શું તો એવી વસ્તુ ધારવાની જેનું વિકલન છે ની રકમમાં દેખવું છે 1 plus log x નું વિકલન 1 upon x રકમમાં દેખવું છે કે હા તો 1 plus log x બરાબર t ધારી લો આ પણ તમારા માઇન્ડમાં ઉતારી લેવાનું છે કે એવી વસ્તુ ધારવાની કે જેનું વિકલન રકમમાં દેખવું છે ઓકે ખ્યાલ પડી ગયો આ દાખલા ક્રમાંક 35 આપણો કમ્પ્લીટ જોઈ લો હવે દાખલા ક્રમાંક 36 જોઈએ ચાલો દાખલા ક્રમાં 36 ની રકમ આપેલી છે કે x + 1 કૌંસમાં x + log
log x tau super varga na chhed ma x na chhed ma x aa rakam apeli chhe pehla hu sankalan ma likhnaru ke I barabar sankalan ma x vatta a kaus ma x plus log x tau super varga na chhed ma x હવે વિદ્યાર્થી મિત્રો હું શું ધારું કે જેનું વિકલન રકમ માં દેખાતું દાખલા તરીકે x plus 1 નું વિકલન 1 એ લેવું પડે નહીં બરાબર 1 upon x છે એનું વિકલન minus 1 upon x વર્ગ થાય એ રકમ માં દેખાતું x plus log x નું વિકલન થાય 1 વત્તા 1 ના છેદ માં x યાદ રાખજો x વત્તા log x નું વિકલન શું થાય આના બરાબર t ધારી લો બરાબર तो यहां से थी जाए विकलन 1 plus log x 1 upon x काउस बार dx बराबर dt कारण कि x नो f into dx थाई वत्ता log x नो 1 upon x into dx है बनने मां dx आवे कॉमन काढ़ी लीधा એટલે 1 plus 1 upon x dx बराबर dt तो मैं विद्यार्थी मित्रों x plus log x बराबर t है तो x 1 वत्ता 1 upon x है तो 1 વત્તા 1 upon x રકમ માં ક્યાંય દેખાય છે નથી દેખાતું તો ચલો આ બને સ્ટેપ ઉપરથી આ સ્ટેપ બની શકે ખરા કઈ રીતે જો આ x ને ગુણાકાર માં જાય તો શું થઈ જાય x વત્તા 1 ના છેદ માં x થઈ જાય into dx બરાબર dt ચલો x વત્તા 1 ના છેદ માં x x વત્તા 1 ના છેદ માં x આવી ગયું હવે 100% ખ્યાલ પડી ગયો છે કે કઈ વસ્તુ એવી ધારવાની કે જેનો વિકલન કરીએ એ સ્ટેપ આપણને રકમમાં દેખાતો હોવો જોઈએ મેં x log x t ધાર્યું તો એનો વિકલન કયો x નું a અને log x નું 1 upon x બંનેમાં dx કોમન કાઢી લીધા બરાબર dt આ x ને ગુણાકારમાં x 1 ના છેદમાં x તો આ સ્ટેપ મને રકમમાં દેખાતો x 1 ના છેદમાં x ખ્યાલ પડી ગયો કે આ ધારીએ x log x t તો એનું વિકલન રકમમાં દેખાય છે તો આપણે પરફેક્ટ ધારેલું છે ઓકે चलो तो यहां धारो के x वत्ता log x बराबर t लेता चलो विकलन यहां 1 into dx થાય x નો 1 તો થાય પણ x નો ફરીથી શું થાય dx ખાલી x નો dx જ થાય 1 તો આપણે નિયમ ના લખતા હોય લખવાની જરૂર હોતી નથી વત્તા log x નો 1 upon x અને x નો dx થાય x નો શું થાય dx x નો dx વત્તા log x નો 1 upon x t નો dt આ બંનેમાંથી dx કોમન કાઢી નાખો તો શું વધે અહીંયા 1 1 x બરાબર dt ચાલો ત્યાર પછી આગળનું સ્ટેપ લખો બરાબર આ સમજાવવા માટે લખી દઉં છું કે કઈ રીતના ધારવું શા માટે ધારવું બરાબર હવે આ x ને ગુણાકાર માટે x 1 ના અખાના છેદમાં x dx બરાબર dt ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો છે ને એકદમ સરળ હવે dx ને કરતા બનાવો dx ને કરતા બનાવો તો છેદ અંશમાં હોય જાય અને અંશ છેદમાં આવી જાય into dt આ dx ની વેલ્યુ અને આપણે આ t ધારી હતું તે વેલ્યુ આ બંને વેલ્યુ આપણે રકમ મૂકીએ ચલો આ રકમ છે અહીંયા કે I બરાબર સંકલનમાં x વત્તા 1 x plus log x બરાબર શું લઈ લો t અહીંયા વર્ગ એટલે t વર્ગ લખી નાખો ના છેદમાં અહીંયા આપેલું છે x અને ઇન્ટુ અહીંયા dx આવે ઓકે ભૂલી ન જતા dx ની વેલ્યુ મૂકી દો x ના છેદમાં x plus 1 ઇન્ટુ dt ખ્યાલ પડે છે ને ઓકે આ x plus 1 આ x plus 1 આ x આ એક્સટેન્શન તો શું વધ્યું t વર્ગ I બરાબર સંકલનમાં t વર્ગ ઇન્ટુ dt એટલે t ની 3 ઘાત ના છેદમાં 3 થઈ જાય વત્તા c અને ઉપર ઘાત પ્લસ અને છેદમાં આખી ઘાત લઈ લો t ની વેલ્યુ મૂકી દો x log x x log x અને ઘન આપો એટલે ઘન છેદમાં 3 c આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો હવે તમને 100% ખ્યાલ આવી ગયો છે કઈ વસ્તુ બરાબર t ધારો કયા કિંમત કયા મૂલ્ય બરાબર કયા સ્ટેપ બરાબર t ધારો એ તમને ખ્યાલ આવી ગયો છે કે એનો વિકલન છે કે રકમમાં દેખાતો હોવો જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આ દાખલા ક્રમાંક 36 પણ આપણો
પૂરો થઈ ગયો ઓકે કમ્પ્લીટ જોઈ લો હવે ત્યાર પછી દાખલા ક્રમાંક 37 જોઈએ દાખલા ક્રમાંક 37 ની રકમ આપણને આપેલી છે કે x ઘન ઇન્ટુ sin કૌંસમાં tan ઇન્વર્સ x રેઝ ટુ 4 ના છેદમાં 1 + 1 + x ની 8 ઘાત ઓકે વિદ્યાર્થી મિત્રો આ રકમ આપેલી છે એકદમ કન્ફ્યુઝ કરી દે કે આપણે શું ધારવું એવી રકમ આપે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x નોન બરાબર t ધારું 1 + x ને 8 ઘાત ઘાત બરાબર t ધારું sin કૌંસમાં tan ઇન્વર્સ x રેઝ ટુ 4 બરાબર t ધારું tan ઇન્વર્સ x રેઝ ટુ 4 બરાબર t ધારું તો x ની 4 ઘાત બરાબર t ધારું હવે ઘણા બધા ઓપ્શન આપણી પાસે ઉદ્ભવે છે તો ચાલો આમાં હું તમને સચોટ માહિતી એવી રીતના બતાવીશ કે t શું ધારું ને કોઈ રીતે ધારું જો અહીંયા આપણે tan ઇન્વર્સ આપેલું છે તો tan ઇન્વર્સ નું ખાલી વિકલન એઝ્યુમ કરો તમે તો tan ઇન્વર્સ નું વિકલન થાય 1/1 + x બરાબર ખ્યાલ છે ને તમને વિકલન તો ધારો કે અહીંયા x ની 4 ઘાત આપેલી છે કેટલી આપેલી x ની 4 ઘાત તો x ની જગ્યાએ હું x ની 4 ઘાત લઉં તો અહીંયા શું થઈ જાય x હતો અહીંયા x ને x ની 4 ઘાત x ની 4 ઘાત નો વર્ગ એટલે x ની 4 ઘાત નો વર્ગ લખવો પડે ખ્યાલ પડ્યો અહીંયા x હતો તો x નો વર્ગ લખતા હતા અહીંયા x ની 4 ઘાત છે તો x ની 4 ઘાત નો વર્ગ લખવો પડે તો અહીં 4 2 8 એટલે 1/1 + x ની 8 ઘાત આવું સ્ટેપ પ્રથમમાં જાય છે એટલે આ રૂપ 1 + x ની 8 ઘાત થઈ ગયો કેસ સોલ્વ શું ધારું t શું લેવો એ ખ્યાલ તમને પડી ગયો બરાબર એટલે રકમ જોઈને કન્ફ્યુઝ થવાનું નહીં વિચાર કરવાનો થોડો બે ચાર વસ્તુ બરાબર તમે t વિચાર કરો એટલે તમને ખ્યાલ આવી જાય મે ડાયરેક્ટલી કેવો વિચાર કર્યો 1 + x ની 8 ઘાત હતી તો આ tan ની એટલે ફોર્મ્યુલા છે કે 1 + માં આવે છે ખ્યાલ પડે તો મને ખ્યાલ હતો કે tan ની એવી ફોર્મ્યુલા છે કે જેમાં છેદમાં 1 + માં કઈ ઘાત આવતી હોય તો tan ઇન્વર્સ x બરાબર શું વિકલન છે 1/1 + x બરાબર તો અહીંયા તો x ની 4 ઘાત આપી તો tan ઇન્વર્સ x ની 4 ઘાત બરાબર શું થાય 1/1 + cos x ની 4 ઘાત cos ઉપર વર્ગ કારણ કે નિયમ પ્રમાણે જો અહીંયા વર્ગ તો 4 2 8 x ની 8 ઘાત આ સ્ટેપ જેમ એકના છેદમાં 1 + x ની 8 ઘાત આ સ્ટેપ મને રકમમાં દેખાણું એટલે હું tan ઇન્વર્સ x બરાબર t ધારીશ ઓકે તો ધારો કે પહેલા સંકલનમાં લખવાનું બાકી છે સંકલનમાં લખી નાખું કે sin i બરાબર x નોટ ઇન્ટુ sin tan ઇન્વર્સ x ની 4 ઘાત કૌંસ પૂરો ના છેદમાં 1 + x ની 8 ઘાત ઇન્ટુ dx હવે ધારી લો ધારો કે tan ઇન્વર્સ x ની 4 ઘાત બરાબર t ઓકે ખ્યાલ પડી ગયો હવે આપણે આનું વિકલન કરવાનું છે જો વિકલનમાં ખાસ ધ્યાન tan ઇન્વર્સ એટલે 1/1 + x વર્ગ અહીંયા x નથી લખો x ની 4 ઘાત આપી એટલે x ની 4 ઘાતમાં વર્ગ હવે x ની 4 ઘાતનું પણ વિકલન થાય tan ઇન્વર્સ નું વિકલન આ મળ્યું 1/1 + x ની 4 ઘાત નું 2 ઘાત આ tan ઇન્વર્સ નું મળ્યું પણ x ની 4 ઘાત નું શું થાય 4x ઘન બરાબર ખાલી માત્ર વિકલન બીજું કઈ કરતો નથી હજુ x નું વિકલન થાય x નું થાય dx અને t નું થાય dt વિકલન નું તો આપણે આખો ચેપ્ટર પૂરો કરી લે એટલે તમને ખ્યાલ છે tan ઇન્વર્સ શું થાય 1/1 + x ની 4 ઘાત નો વર્ગ x ની 4 ઘાત નું વિકલન થાય 4x ઘન અને x નું થાય dx અને t નું થાય dt d
dx ને કરતા બનાવો dx ને કરતા બનાવો તો dt ભાગ્યા આ આ સ્ટેપ ભાગાકાર માં છે 4x3 અને આ છેદ માં છે ત્યાં કે અંશ માં એટલે 1 પ્લસ 4 ગુણ્યા 8 એટલે x ની 8 ઓકે વિદ્યાર્થી મિત્રો આ આપણને શું મળ્યું dx મળ્યું અને આ t ધારેલું હતું ધારો કે tan ઇન્વર્સ x ની 4 ઘાત બરાબર t એટલે એમનો વિકલન કરીને dx dx ને કરતા બનાવો આ બંને કે આપણે રકમ મૂકી દેશું આ સ્ટેપ મે તમને સિમ્પલી સમજાવવા માટે લખ્યા હતા કે શા માટે આપણે t tan ઇન્વર્સ x ની આ tan ઇન્વર્સ x ની 4 ઘાત બરાબર t ધારો આ સિમ્પલ મે તમને સમજાવવા માટે લખ્યું હતું ચાલો હવે આપણે રકમ માં જે બે વસ્તુ મળી dx અને જે t એ બે વેલ્યુ મૂકીએ તો i બરાબર સંકલન માં રકમ અહીં આપેલી છે કે x ઘન ઇનટુ sin ઇન્વર્સ x ને 4 ઘાત સોરી sin કૌંસ માં છે tan ઇન્વર્સ x ને 4 ઘાત ના છેદ માં 1 પ્લસ x ની 8 ઘાત ઇનટુ dx આ રકમ છે રકમ માં કિંમતો મૂકે ચાલો x ઘન બરાબર થાય મૂકવાનું તો x ઘન આ બે મૂકવાનું છે તો x ઘન એમ નામ રહેવા દઈએ હવે sin અહીં તો tan ઇન્વર્સ બરાબર ધારો કે sin એમ નામ રહે છે tan ઇન્વર્સ x ની 4 ઘાત આ આખું સ્ટેપ છે દેખાય છે આ tan ઇન્વર્સ x ની 4 ઘાત એના બરાબર t લેવાનું છે એટલે આ જે સ્ટેપ છે એની જગ્યાએ શું મૂકી દેવાના t tan ઇન્વર્સ x ની 4 ઘાત આખાના બરાબર આપણે t ધારેલો એટલે t લખીને તો આપણે આ શું મળે sin t મળે ના છેદમાં 1 plus x ને 8 ઘાત હવે dx ની વેલ્યુ મૂકી દો dx બરાબર છે dt કૌંસમાં 1 plus x ને 8 ઘાત ના છેદમાં x ઘન ઓકે 4x ઘન સોરી ખ્યાલ પડી ગયો dx ની વેલ્યુ અને tan ઇન્વર્સ x ની 4 ઘાત બરાબર t આ બંને વેલ્યુ મે રકમમાં મૂકી ચાલો આ x ઘન કેન્સલ 1 plus x ની 8 ઘાત 1 plus x ની 8 ઘાત છેદમાં 4 છે એ કોમન નીકળી જાય એટલે સીધા ચાર સંકલનમાં sin t વધ્યું into dt થઈ ગયું એકદમ સરળ સ્વરૂપ હવે sin t નું સંકલન એકદમ સરળ sin t નું શું થાય માઈનસ cos t વત્તા c sin નું સંકલન પૂછે તો sin નું સંકલન માઈનસ cos t થાય અને t ની વેલ્યુ મૂકીએ તો t ની વેલ્યુ શું આપેલી છે અહીંયા આપેલી છે તો માઈનસ કોમન કાઢીને માઈનસ 1 થાય 4 cos t ની વેલ્યુ મૂકો tan ઇન્વર્સ x રેસ્ટ ટુ 4 પ્લસ c આ આપણો ફાઇનલ આન્સર આવે ઓકે વિદ્યાર્થી મિત્રો મહત્વની વાત એ છે કે t આપણે શું ધારવું કઈ કિંમત બરાબર t ધારવું તો એવી કિંમત બરાબર t ધારવાનું છે જેવું વિકલન છે રકમમાં દેખાતું હોવું જોઈએ બરાબર 1 પ્લસ x ની 8 ઘાત આવું રકમમાં દેખાતું નંબર પર t ધારી લીધું dx ને કરતા આ બનાવ્યા આ બંને વેલ્યુ રકમમાં મૂકી તો x ઘન 1 plus x ની 8 ઘાત 1 plus x ની 8 ઘાત ઉડી ગયું 1 ના છેદમાં 4 કોમન કાઢ્યા sin t into dt sin t નો સંકલન માઇનસ cos t માઇનસ કોમન કાઢ્યા 1 upon 4 cos t ની વેલ્યુ આ અહીંયા લખી નાખી વત્તા c આ દાખલા ક્રમાં 37 પર આપણો પૂરો થઈ ગયો ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ લો હવે દાખલા ક્રમાંક 38 અને 39 એ બાકી છે તેને પૂરા કરી દો હવે બે એમસીક્યુ આપેલા છે 38 નો દાખલો અને 39 નો દાખલો તો વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ આપણે સોલ્વ કરીએ ચાલો અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા આન્સર ને છેદ આપેલું છે કે ધારવું પડે કઈ વસ્તુ ધારો કે જેનું વિકલન રકમમાં દેખાતું હોય તો x રેસ ટુ 10 વત્તા 10 રેસ ટુ x ધારીએ તો અહીંયા શું થઈ જાય x રેસ ટુ 10 10 નું વિકલન તો ઘાત આગળ ઉપર ઘાત વધે છે 10 x ની 9 ઘાત જે દેખાય છે 10 રેસ ટુ x નું વિકલન 10 રેસ ટુ x નું વિકલન થાય 10 રેસ ટુ 10 રેસ ટુ x ઇન્ટુ log e બેઝ 10
કારણ કે આ બંને ફોર્મ્યુલાનું મારે શું ઉધારવાનું છે t જો tan x સોરી x tan ધારો કે x tan tan x t આનો વિકલન કરો તો x ની 10 ઘાત પર શું થાય 10 x ની 9 ઘાત x નું શું થાય dx tan x એટલે a x વાળું સૂત્ર વપરાય તો a x નું વિકલન શું થાય a x log x સોરી log a a x નું વિકલન a x log a તો અહીંયા આનું થાય a x નું a x log a a બરાબર 10 છે એટલે 10 ને b તમે લખી શકો log e base 10 લખો કે ના લખો ચાલે બરાબર આનો શું થાય જે x નું થશે અહીંયા ઘાત x તેમ dx થાય અને t નું dt આ બંને સ્ટેપ માંથી dx કોમન નીકળી જાય બાકી શું જો tan tan x ની 9 ઘાત વત્તા tan x tan x ઘાત ઇનટુ log e base 10 બરાબર dt આ બંને સ્ટેપ માંથી મે dx કોમન કાઢ્યું dx ને કરતા બનાવો તો dt ના છેદમાં tan x ની 9 ઘાત વત્તા 10 ની x ઘાત log e base 10 ઓકે આ આપણો dx મળી ગયો અને આપણે r ના બરાબર t ધારેલું છે ફરીવાર સમજાવી દઉં t કેવી રીતે ધારો મેં તમને બે ત્રણ દાખલામાં સમજાવી વ્યવસ્થિત રીતે કે એવી વસ્તુ બરાબર t ધારવાની કે જેનું વિકલન કરો અને જે જવાબ આવે ઓર એનો જે જવાબ આવે એ જવાબ જેવું સ્ટેપ રકમમાં દેખવું જોઈએ તો હું x ની 10 ઘાત વત્તા 10 ની x ઘાત બરાબર t ધારી લઉં તો x ની 10 ઘાત વત્તા 10 ની x ઘાત નો વિકલન જે છે એ સ્ટેપ મને રકમમાં દેખાણું તો આ બરાબર મે t ધારેલો છે ચાલો આ બંને વેલ્યુ હું રકમમાં મૂકી દઉં આ બંને વેલ્યુ રકમમાં મૂકો તો સંકલનમાં 10 x ની 9 ઘાત વત્તા 10 ની x ઘાત log e base 10 ના છેદમાં આના બરાબર t ધારેલો છે છેદમાં t અને dx ની વેલ્યુ dt ના છેદમાં dt ના છેદમાં શું આવેલું છે dt ના છેદમાં 10 x ની 9 ઘાત વત્તા 10 ની x ઘાત log e base 10 ઓકે વિદ્યાર્થી મિત્રો તો અંશ નું સ્ટેપ કેમ નામ રેવા દીધું છેદમાં આના બરાબર t ધારીઓ t લખી નાખ્યો અને dx ની વેલ્યુ dt ના છેદમાં સ્ટેપ આ બંને કેન્સલ થઈ ગયા એટલે i બરાબર આવે 1 ના છેદમાં t ઇન્ટુ dt અને 1 ના છેદમાં t નું સંકલન શું થાય log mod t વત્તા c t ની વેલ્યુ મૂકી દો log t ની વેલ્યુ શું છે આ 10 x ની 10 ઘાત વત્તા 10 ની x ઘાત વત્તા c આ આપણો ફાઇનલ આન્સર આવે ચલો ફાઇનલ આન્સર કયો થાય છે બરાબર વિકલ્પ d વિકલ્પ d આવે છે ને એકદમ સરળ દાખલા હવે તમે પ્રશ્ન એ થાય કે આ તો mc એક માર્કમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય તો એટલી બધી માથાકૂટ કરવાની આ એક માર્કના mcq માં તો 5 મિનિટ હોય છે દાખલો ખ્યાલ પડે છે તો આને બીજી ટ્રિક ઉતરના શીખવા ડાયરેક્ટ એવી ટ્રિક શીખવાડી કે આટલી બધી મહેનત કરવી ન પડે હવે જ્યારે કોઈ પણ રકમમાં અંશ અને છેદ આપેલો આ વસ્તુ ધ્યાન રાખજો આ રકમ છે ધારો કે અંશ અને છેદ આપેલો આમાં છેદનું વિકલન કરવામાં આવે શું કરવામાં આવે છેદનું વિકલન અંશમાં મળે જો આખું છેદનો વિકલન હું કરી નાખું તો છેદનો વિકલન કરું તો આખો અંશ આવે છે તો છેદ આ તો 10 ની x x ની 10 ઘાત વત્તા 10 ની x આનો વિકલન કરીએ તો મારી પાસે આ જવાબ આવે તો આ જવાબ જે આવ્યો આ આખો અંશ છે કે નહીં ચલો આ આખું છે અંશમાં છે તો કે હા છે માત્ર છેદનો વિકલન કરતા જે જવાબ મળે એ આખો જવાબ અંશમાં આવેલો હોય તો આ છે અંશમાં આવેલો એટલે કે છેદનું વિકલન કરતા અંશ મળતું હોય તો તેનો જવાબ log mod છેદ વત્તા c થાય log mod છેદ વત્તા c એટલે કે log કરવાનો અને mod માં છેદ લખી નાખવાનો આ છેદ લખી નાખ્યો વત્તા c જો તો log mod માં આ છેદ
વત્તા સી આવી ગયો ઓકે હજુ એક બે દાખલા જોઈએ ચાલો આ તમને 38 નો દાખલો સમજાઈ ગયો છે આ આ જે શબ્દમાં મેં લખ્યું છે તમને થોડું વધારે સમજાવું ચાલો જો આ રીતના સંકલન છે બરાબર સંકલન આપણને આપેલું હોય टू एक्स ना छेद में वन प्लस एक्स वर्ग इनटू डी एक्स आप पहले दाखल करो बराबर तो आ डायरेक्टली एमसीक्यू में पूछा है तो जवाब मिल ही सकता है तो छेद नो विकलन शो छेद नो विकलन था टू एक्स इनटू डी एक्स तो छेद नो विकलन करे तो अंश में मिल टू एक्स तो क्या हाँ तो आना जल्द से लिखने के लॉग मोड छेद वन प्लस एक्स वर्ग वत्ता सी आ डायरेक्ट आंसर एक मात्रा वाला दाखला पूछे अच्छा भले आपका मोटी मोटी मेथड सीखता हो પણ જો એવી કોઈ રકમ આવે કે છેદનો વિકલન આખો અંશમાં બેઠી બેઠો આવી જતો હોય તો લોગ મોડ છેદ કરી નાખવાનો જેને અન શબ્દમાં તમને સમજાવેલું છે ઓકે બીજા કે દાખલા છે જોઈ લો ઓકે 23 મો દાખલો હતો 23 મો છે ચાલો હું તમને એક બીજી રકમ સમજાવી દઉં કે આ રીતે હોય 1 x² ના છેદમાં sin ઇનવર્સ x આપણે આનું સંકલન કરવું છે બરાબર તો અહીં છેદ જો sin ઇનવર્સ x એનું વિકલન શું થાય તો એનું વિકલન થાય વર્ગમૂળમાં 1 x² છેદનું વિકલન અંશમાં મળે છેદ નું વિકલન અંશમાં મળે તો કે હા મળે છે તો આનો ડાયરેક્ટલી જવાબ શું આવે લોગ મોડ છેદ લોગ મોડ છે આ જવાબ આવી ગયો સમજાઈ ગયો ઓકે આ શબ્દમાં તમે નોટ કરી નાખજો કે અંશ અને છેદ જ્યારે રકમમાં આપેલું હોય અને છેદ નું વિકલન આપો અંશમાં મળી રહે તો લોગ મોડ છેદ થાય સંકલન ઓકે ક્લિયર તેના માટે એવા મોટા દાખલાની ગણતરી કરવાની જરૂર નથી રકમ જોવાની અને તમારે એઝ્યુમ કરવાનો વિચારવાનો કારણ કે તમે તો સિમ્પલી વિકલન હોય તો તમે વિચારી પણ શકો ઓકે ત્યાર પછી છેલ્લો એમસીક્યુ 39 ચાલો 39 માં એમસીક્યુ માં આપ્યું છે સંકલનમાં dx ના છેદમાં sin વર્ગ x into cos વર્ગ y ઓકે વિદ્યાર્થી મિત્રો આ રકમ છે ઓકે કમ્પ્લીટ આના બરાબર ખાલી છે ચાલો શું ધારું sin વર્ગ x ધારું કે cos વર્ગ x આ બંનેમાંથી કોઈ પણ ધારી નથી શકતા જો કોઈ પણ એક ધારો તો જવાબ મળશે તો આ એક એવો દાખલો છે કે આપણે અમુક વસ્તુ યાદ રાખવી પડે દાખલા તરીકે કોઈ સ્ટેપનું વિકલન કરતા જે જવાબ આવે કે રકમમાં જવાબ મળે નહીં તો શું થાય તો રકમ એવી બનાવવી પડે તો અહીંયા અંશમાં કાંઈ નથી તો sin વર્ગ x વત્તા cos વર્ગ x લખી શકાય ના છેદમાં sin વર્ગ x ઇન્ટુ cos વર્ગ x ઇન્ટુ dx sin વર્ગ x વત્તા cos વર્ગ x નું વેલ્યુ શું થાય 1 થાય તો અહીંયા કાઈ ના હોય તો કેટલા બધા અંશમાં કાઈ ના હોય તો 1 તો હોય જ 1 ની જગ્યાએ આ સ્ટેપ લખી શકાય તો ધાર લખી શકાય ઓકે તો હવે sin વર્ગ ના છેદમાં આપો છેદ આપી દો અને cos વર્ગ x ના છેદમાં આપો છેદ આપી દો અલગ અલગ કે sin વર્ગ x ના છેદમાં sin વર્ગ x ઇન્ટુ cos વર્ગ x ઇન્ટુ dx વત્તા સંકલનમાં cos વર્ગ x ના છેદમાં sin વર્ગ x into cos વર્ગ x into dx ઓકે વિદ્યાર્થી મિત્રો આ દાખલો જો સોલ્વ કરવો હોય તો આ સ્ટેપ તમારે ફરજિયાત યાદ રાખવું પડે કે છેદમાં sin વર્ગ into cos વર્ગ
ત્યારે અંશમાં sin વર્ગ વત્તા cos વર્ગ લેવાનું અને જુદા જુદા પ્લસ માં બંને સંકલન આપી દેવાનું sin વર્ગ કેન્સલ cos વર્ગ કેન્સલ એકના છેદમાં cos વર્ગ એકના છેદમાં cos વર્ગ હોય તો થાય sec વર્ગ x dx પ્લસ સંકલનમાં એકના છેદમાં sin વર્ગ એટલે થાય cos વર્ગ x dx ચાલો sec વર્ગ નું સંકલન થાય તો sec વર્ગ નું સંકલન થાય tan x sec વર્ગ નું થાય tan x વત્તા cos વર્ગ x નું થાય માઈનસ cot x વત્તા c આ માઈનસ આ પ્લસ એટલે tan x માઈનસ cot x વત્તા c આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો એમસીક્યુ નંબર b આવે ઓકે b આવે ખ્યાલ પડી ગયો છેદમાં sin વર્ગ cos વર્ગ તો આપણે આમાં ધારીએ તો સોલ્વ નહીં થાય તો આમાં ફરજિયાત યાદ રાખવાનું કે અંશમાં sin વર્ગ વત્તા cos વર્ગ લઈએ બંનેને જુદા જુદા છેદ આપી દઈએ ઉડતું હોય તે ઉડાડીને સાદુરૂપ આપીએ sec વર્ગ cos વર્ગ મળે છે તો આનું સંકલન થાય tan x અને cos વર્ગ x નું સંકલન થાય minus cot x plus minus minus tan x minus cot x plus c આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો છે વિકલ્પ d આપેલ છે દાખલા નંબર 39 કમ્પ્લીટ સ્વાધ્યાય 7.2 આપણો પૂરો થયો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈ લો